नमस्कार विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे संबंध अने विधेय में स्वाध्याय 1.1 ना दाखला जे बाकी हता ए पूर्ण कर्या हता अने उदाहरण जोया हता। तो स्वाध्याय 1.1 जे पुरुषियों में आपणे सर्ववाचक सम्मित अने परंपरित संबंध जो होय जेने आपणे साम्य संबंध तरीके ओळखीए छीए, सर्ववाचक सम्मित अने परंपरित त्रणेय होय एटले साम्य संबंध कहेवाय। तो क्यारे सर्ववाचक थाय, क्यारे सम्मित थाय, क्यारे परंपरित थाय एनी वात आपणे करी अने एनी प्रेक्टिस अने एना दाखला जे छे स्वाध्याय 1.1 पूर्ण कर दीधो आपणे। तो एनी अंदरथी तो मात्र आपणे चर्चा करी दी, एम एमसीक्यू पूछाय 50 मार्कनी एमसीक्यू वाळो भाग छे एनी अंदर पूछाय, अने बाकी गुजकेटनी अंदर अथवा जेडब्ल्यूनी अंदर एना प्रश्नो पूछाय। आजे आपणे आगळ नवी वात करवानी जे छे विधेयना प्रकार। आगळ आपणे धोरण 11 ની અંદર વિધેયના પ્રકાર જોયા હોય કે માનક વિધેય, તદેય વિધેય, અચળ વિધેય, બહુપદી વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ચિહ્ન વિધેય, બરાબર આ રીતે 7 પ્રકાર એની ચર્ચા કરી હતી। અને બીજું કે વિધેય પરની બેઝિક ક્રિયાઓ કે વિધેયનો સરવાળો કેવી રીતે થાય, વિધેયની બાદબાકી કેવી રીતે થાય, વિધેયનો ગુણાકાર કેવી રીતે થાય અને વિધેયનો ભાગાકાર કેવી રીતે થાય એની વાત પણ 11મા ધોરણની અંદર છે। તો એના પછીની જે નવી વાત છે એ વાત આપણે અહીંયા કરવાની છે। એક એક અને વ્યાપ્ત વિધેયની વાત જે છે હવે આના પછીના ભાગની અંદર છે, સ્વાધ્યાય 1.2 આખો એના ઉપર આધારિત છે। તો શરૂઆતની થોડીક થિયરી જે છે, એક એક અને વ્યાપ્ત વિધેય સમજતા પહેલાં એની એક ઉદાહરણ આપી અને સમજાવ્યું છે એની વાત કરવી છે, અને પછી આપણે એક એક અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા અને ચેક કરવાનું હોય કે કોઈ વિધેય એવું છે એક એક છે કે નહીં અથવા વ્યાપ્ત છે કે નહીં તો એ કેવી રીતે ચેક કરવું એની ચર્ચા આજે આપણે કરવી છે। તો એક એક અને વ્યાપ્ત વિધેય માટે શરૂઆતની અંદર બુકની અંદર 4 આકૃતિ આપી છે અલગ અલગ સમજાવવા માટે। અલગ અલગ 4 આકૃતિ જે આપી છે ત્યારબાદ બીજી જે આકૃતિ છે એમાં પણ X1 થી X2 ત્રીજી જે આકૃતિ છે એમાં પણ આ પ્રમાણે X1 થી લઈને X2 આ X1 અને આ X2 આ ક્રમ નંબર 3 છે, અને છેલ્લે ચોથી આકૃતિ પણ આ પ્રમાણે આપેલી છે કે X1 અને X2 દરેક ની અંદર એક બે ત્રણ ચાર એવી જ રીતે અહીંયા એ બી સી ડી ઈ અને એફ એક બે ત્રણ ચાર થી એ બી સી ડી ઈ અને એફ એક બે ત્રણ ચાર થી એ બી સી ડી ઈ અને એફ અને ચોથું જે વિધે છે સોરી એ બી સી ડી નહીં પણ એક બે ત્રણ ચાર થી એ બી સી ડી ઈ અને એફ આ વિધેય છે એમાં પ્રથમ F1 પહેલી આકૃતિ માટે જે છે એ 1 થી A
પછી 2b 3d અને 4c આ f1 પહેલું વિધેય છે. f2 જે છે એમાં 1 ની સાથે b, 2 ની સાથે પણ b, 3 c અને 4 d અને f2 નામ આપ્યું છે. ત્રીજું વિધેય જે છે f3 એમાં 1a 2a 3 b 3 b અને છેલ્લે 4 c, 4 ની સાથે અહીંયા c છે અને f3 નામ આપ્યું છે. અને આ જ પ્રમાણે છેલ્લે f4 જે છે f b, f ની સાથે b, 2 ની સાથે c, 3 a અને 4 સાથે b, આને નામ આપ્યું છે f4. સમજાવવા માટે થઈને આ પ્રકારની અલગ અલગ 4 આકૃતિઓ જે છે ફંક્શન વિધેય એના માટેની આપેલી છે. આપણને ખબર છે વિધેય કોને કહેવાય, તો કે એવા પ્રકારનો સંબંધ કે જેની પ્રત્યેક x belongs to a માટે અનન્ય ક્રમયુક્ત જોડ મળે, પ્રત્યેક x belongs to a માટે અનન્ય ક્રમયુક્ત જોડ મળે તો એને આપણે વિધેય કહીએ છીએ. વિધેયની વ્યાખ્યા શરૂઆતમાં આપણે આપી છે, બરાબર. હવે એની અંદર તો આપણે પાછી ચર્ચા કરી દઈએ કે સંબંધ જે છે એમાંથી સંબંધનો એક પ્રકાર વિધેય છે, એમાં એને પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર કોને કહેવાય એની વાત કરી દઈએ પહેલા, પછી આગળ જઈએ. કે વિધેયની અંદર ત્રણ વાત મહત્વની છે. વિધેય કોને કહેવાય, તો કે સંબંધ આપણે એ થી બી ના સંબંધ એવું લખીએ, એ થી બી ના સંબંધમાં એક્સ બિલોંગ્સ ટુ એ અથવા પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ ને અનુરૂપ અનન્ય ક્રમયુક્ત જોડ મળે તો તે સંબંધને શું કહેવાય, તો કે એવા સંબંધને વિધેય કહેવાય, બરાબર. આ આપણા 11મા ધોરણની વ્યાખ્યા છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે અનન્ય ક્રમયુક્ત જોડ મળતી હોય તો એને આપણે વિધેય કહીએ. અને એમાં પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ કોને કહેવાય, તો એની વાત છે કે પહેલા પ્રદેશની વ્યાખ્યા આવી છે કે વિધેયની પ્રત્યેક જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને તે વિધેયનો શું કહેવાય, પ્રદેશ. તે વિધેયનો પ્રદેશ કહેવાય. જો આપણે 11મા ધોરણની વાત છે જ્યાં આપણે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ મેળવવાના દાખલા ઘણા બધા જે છે ગણેલા છે, તો પ્રદેશ એટલે શું, તો કે વિધેયની જે પ્રત્યેક જોડ છે એની અંદર પ્રથમ ઘટકથી બનતો ગણ એને પ્રદેશ કહેવાય છે. જ્યારે વિસ્તાર એટલે શું, તો વિસ્તાર એટલે બીજો ઘટક. વિસ્તારની વ્યાખ્યા એવી છે કે વિધેયની પ્રત્યેક જોડ જે છે એ પ્રત્યેક જોડની અંદર જે બીજો ઘટક છે એ બીજા ઘટકથી બનતો ગણ અને એનાથી જે ગણ બનાવી એને કહેવાય વિસ્તાર. તો વ્યાખ્યા લખી તો લખી શકાય કે વિધેયની પ્રત્યેક જોડના બીજા ઘટકથી બનતા ગણને તે વિધેયનો વિસ્તાર કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા જે આપી છે કે સહપ્રદેશ, પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ,
કોને કહેવાય સહઉપદેશ? તો કે કોઈ વિધેય જે છે એફ ફંક્શન જેને આપણે એફ કહે છે, એ થી બી નું વિધેય હોય તો એમાં ગણ બી ને સહઉપદેશ કહેવાય. એ થી બી નું વિધેય છે તેમાં જે ગણ બી છે તો એવું કહી શકાય કે વિધેય એફ એ થી એ થી બી આપણે એને આ રીતે દર્શાવતા હતા, એ થી બી હોય તો ગણ બી ને વિધેય નો સહપ્રદેશ કહેવાય. તો આપણે આ ત્રણ મહત્વની વ્યાખ્યાઓ જે છે પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર, અને એક જે નોંધ છે આપણે લખી દઈએ કે હંમેશા વિસ્તાર જે છે એ સહપ્રદેશનો ઉપગણ હોય અથવા બંને બરાબર હોય. આ નોંધ મહત્વની છે કારણ કે વિસ્તાર જે છે એ બધા અહીંયા વિસ્તારના અંદર ઘટકો આવવાના ક્યાંથી? ગણ બી માંથી આવવાના. એટલે ક્યાં તો એવા ઉપગણ થયા અથવા તો બંને ગણ કેવા હોય સમાન હોય. આની મારે જરૂર પડશે કારણ કે મારે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા હશે ત્યારે એમાં એ રીતે પણ કહી શકાય કે જો સહપ્રદેશ બરાબર વિસ્તાર થતો હોય તો એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય, પણ આપણે આગળ ચર્ચા કરવાની છે. અત્યારે માત્ર યાદ રાખીએ કે વિસ્તાર ઉપગણ અથવા બંને બરાબર હોય, સહપ્રદેશ અને વિસ્તાર. તો હવે જે આપણે વાત કરીએ કે વિધેય એક એક અને વ્યાપ્ત વિધેય, તો એક એક વિધેય કોને કહેવાય? એક એક વિધેય કોને કહેવાય? તો એના માટેની વ્યાખ્યા જે છે એ આ પ્રમાણે છે. એક એક વિધેય એટલે શું? તો કે x માટે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે જો એક આગળ એક જ જોડ મળે, કોઈ એક ઘટક આગળ એક જ જોડ મળતી હોય, સામે એક કરતા વધારે જોડ મળતી હોય નહીં, તો આવા વિધેયને એક એક વિધેય કહેવાય. એક એક એટલે આમ તો નામ ઉપરથી ખબર પડે, એક એક એકની સામે શું હોય? એક જ. અથવા તો જો ગાણિતીય સ્વરૂપમાં વ્યાખ્યા લખી હોય તો આવું લખી શકાય કે પ્રત્યેક એક્સ વન અને એક્સ ટુ, એક્સ વન અને એક્સ ટુ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માટે જો એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, તો એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ, અને આની ઉપરથી શું મળે? કે એક્સ વન બરાબર એક્સ ટુ થાય તો તેવા વિધેયને, તેવા વિધેયને એક એક વિધેય કહેવાય. અને જો આ પ્રકારનું વિધેય ન હોય, એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ માટે એક્સ વન બરાબર એક્સ ટુ ન થતું હોય તો એને અનેક એક વિધેય કહેવાય. જો બુકની અંદર જે વ્યાખ્યા આપેલી છે એમાં બે રીતે લખેલું છે, કે પહેલી વાત એવી કરી છે કે જો f ની અંતર્ગત x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય, કે અલગ અલગ ઘટકો જે છે એના પ્રતિબિંબ પણ અલગ અલગ હોય, તો f x થી y એને એક એક વિધેય કહેવાય. અથવા બીજી વ્યાખ્યા મેં જે રીતે લખી એ રીતે લખી છે કે પ્રત્યેક x1 અને x2 બિલોંગ્સ ટુ x માટે જો fx1 બરાબર fx2 હોય અને એની ઉપરથી x1 બરાબર x2 થાય તો આ પ્રકારના વિધેયને એક એક વિધેય કહેવાય. અન્યથા અન્યથા જો આવું ન હોય તો તે વિધેયને શું કહેવાય? તો કે અનેક એક વિધેય કહેવાય. બરાબર? એટલે અહીંયા એક એક વિધેય એટલે કે એક આગળ એક જોડ મળે. હવે જો જે મેં ચાર આકૃતિઓ દર્શાવી છે એમાં કયું વિધેય એક છે આપણે વિચારીએ, તો અહીંયા એફ વન માં એક આગળ એ, બે આગળ બી, ત્રણ આગળ ડી અને ચાર આગળ સી, એટલે આ જે છે એ વિધેય એક એક છે. કારણ કે એક આગળ એક જ ઇમેજ મળે છે, કોઈ એક આગળ બે ઇમેજ મળતી નથી, કોઈ બે આગળ એક નથી, તો અહીંયા આ વિધેય જે છે કેવું છે? તો કે એક એક છે. બરાબર? વિધેય જે છે કેવું છે? તો કે એક એક છે. હવે અહીંયા વાત કરીએ જો F2 માટે બીજી આકૃતિ છે, બીજી આકૃતિની અંદર જો એક આગળ બી, બે આગળ પણ બી, એક અને બી બંને આગળ કેવું પ્રતિબિંબ મળ્યું? સમાન જવાબ મળ્યો. એકનો જવાબ પણ એ છે અને સોરી એકનો જવાબ પણ બી છે અને બેનો જવાબ પણ બી છે, તો આનો અર્થ થયો આ વિધેય છે એક એક નથી. બરાબર? અને આમ પણ આપણે કેવું હોય તો આવું કહી શકાય કે એફ ઓફ વન બરાબર બી અને એફ ઓફ ટુ બરાબર પણ શું થાય? તો કે બી. એફ ઓફ વન અને એફ ઓફ ટુ બંને બરાબર શું થાય છે? બી. એટલે અહીંયા આ બંને સમાન નથી છતાં પણ આ બંને સમાન થાય છે, એનો અર્થ એવો થયો કે આ વિધેય કેવું નથી? તો કે એક એક નથી.
प्रतिबिंब समान मिले तो आ विधेय पण एक एक नथी के विधेय जे छे एक एक नथी अने छेलू अने चौथू विधेय एफ फोर जो वन बी टू सी थ्री ए अने फोर डी तो जो अहीं एक आगे एक प्रतिबिंब छे एक आगे बी बे आगे सी त्रण आगे ए अने चार आगे डी तो आ जे विधेय छे केवु विधेय छे तो आ विधेय जे छे ए एक एक छे तो अहीं जे चार आकृतिओ आपेली छे एमांथी पहेलू अने चोथू बंने जे छे विधेय एक एक छे ज्यारे आ बीजू अने चोथू जे बीजू अने त्रीजू जे छे एक एक नथी तो आपणे ज्यारे साबित करशुं त्यारे आ व्याख्यानो उपयोग करशुं कि विधेय एक एक छे के नहीं चेक करशुं त्यारे आनो आपणे उपयोग करशुं पण सादी भाषा में कहे तो याद रखना तो प्रत्येक एच बिलोंग्स टू ए माटे एक आगळ एक प्रतिबिंबनु मळतु होय तो आ प्रकारना विधेयने एक एक विधेय कहेवाय એટલે આ સંજ્ઞા જે છે એની અંદર કરેલી છે કે અહીંયા F3 અને F4 જે છે એ જો વિધેય લઈ આપણે કે આની અંદર જે ઘટકો લીધા છે એમાં બે આ ત્રણ અને ચાર માં આ ઘટકો વધારાના ઘટકો છે ને નથી લીધા એ બી સી લીધું છે અને આની અંદર એ બી સી ડી ચાર લીધા છે હવે જો આ એક એક ની વાત તો પૂરી થઈ ગઈ એક એક માં કયા કયા વિધેય છે તો કે એક અને ચાર જ્યારે બે અને ત્રણ નથી હવે વ્યાપ્ત વિધેય ની વ્યાખ્યા જે છે વ્યાપ્ત વિધેય ની વ્યાખ્યા એવી છે કે જો y નો પ્રત્યેક ઘટક x ના કોઈ ઘટક અંતર્ગત y નો પ્રત્યેક ઘટક જે છે x ના કોઈ ઘટક નું પ્રતિબિંબ હોય અંતર્ગત એનું પ્રતિબિંબ હોય તો વિધેય fx થી y છે એને વ્યાપ્ત વિધેય કહેવાય વ્યાપ્ત વિધેય કોને કહેવાય તો કે y ની અંદર જોવાનું હોય fx થી y નું વિધેય હોય દાખલા તરીકે x1 અને x2 અથવા x થી y તો y ના પ્રત્યેક ઘટક આનો દરેક ઘટક જે છે એ કોઈક નું પ્રતિબિંબ હોવું જોઈએ તો એને વ્યાપ્ત વિધેય કહેવાય એટલે આ વ્યાખ્યા જે છે એ આપણે લખવી હોય તો આ રીતે લખી શકાય કે વ્યાપ્ત વિધેય એટલે શું તો કે વ્યાપ્ત વિધેય જો કેપિટલ y નો પ્રત્યેક ઘટક y નો પ્રત્યેક ઘટક x ના કોઈ ઘટક નું પ્રતિબિંબ હોય x ના કોઈ ઘટક નું પ્રતિબિંબ હોય તો તે વિધેય ને વ્યાપ્ત વિધેય કહેવાય કે y belongs to અથવા તો પ્રત્યેક y જે છે એનો y નો પ્રત્યેક ઘટક છે એ x ના કોઈ ઘટક નું પ્રતિબિંબ હોય તો આ પ્રકારના વિધેય ને વ્યાપ્ત વિધેય કહેવાય એટલે કે y small y belongs to capital y માટે x નો કોઈ ઘટક small x એવો મળે કે જેથી f of x બરાબર y થાય f of x બરાબર y થાય તો f જે છે x થી y વ્યાપ્ત વિધેય છે જો અહીંયા બે રીતે આપણે લખી કે ક્યાં તો વ્યાપ્ત વિધેય કે શું તો y નો પ્રત્યેક ઘટક x ના કોઈ ઘટક નું પ્રતિબિંબ હોય y નો દરેક ઘટક જે છે x ના આગળના કોઈ ઘટક નું પ્રતિબિંબ હોવું જોઈએ હોય તો આ પ્રકારના વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય અથવા બીજી ભાષામાં લખીએ તો y belongs to y પ્રત્યેક y belongs to y માટે x નો કોઈ ઘટક small x એવો મળે કે જેથી fx બરાબર શું થાય તો fx બરાબર y થાય તો આ વિધેય જે છે એને વ્યાપ્ત વિધેય કહેવાય અહીંયા જો અહીંયા ચેક કરું આ ચાર આકૃતિ છે શું જોવાનું મારે
x થી y નું વિધેય છે તો y ના ઘટકો જોવાના. અહીંયા y ના ઘટકો કયા કયા છે? a b c d e f. આ a b c d e f 6 ઘટકો છે. 6 ઘટકો x ના કોઈક ઘટકો સાથે જોડાયેલા હોવા જોઈએ તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. પણ જો અહીંયા પેલી આકૃતિ મારી છે એમાં a b c d જોડાયેલા છે પણ e કે f જોડાયેલો નથી. e કે f x ના કોઈ ઘટક સાથે જોડાયેલો નથી તો એનો અર્થ એવો કે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. આ વિધેય કેવું નથી? વ્યાપ્ત નથી. બીજી આકૃતિ જુઓ. બીજી ની અંદર શું છે તો કે આ b c અને d માત્ર ત્રણ જ ઘટકો જોડાયેલા છે y ના. એટલે કે a e અને f x ના કોઈ ઘટક સાથે સંકળાયેલા નથી તો એનો અર્થ પણ એવો થયો કે આ વિધેય જે છે એ પણ વ્યાપ્ત વિધેય નથી. ત્રીજી આકૃતિ જુઓ. ત્રીજી આકૃતિ ની અંદર શું છે? અહીંયા a b અને c ત્રણ જ ઘટકો છે y ના અને ઈ ત્રણે ત્રણ ઘટકો કોઈક ના કોઈક ઘટકો સાથે જોડાયેલા તો છે જ છે કે નહીં? અહીંયા દરેક આકૃતિ આવે છે બરાબર. તો એનો અર્થ એવો થયો કે આ વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેય છે. અને છેલ્લી અને ચોથી આકૃતિ જે છે આમાં વાય ની અંદર એ બી સી અને ડી ચાર ઘટકો છે અને આ ચારે ચાર ઘટકો અહીંયા કોક સાથે જોડાયેલા છે જ તો આ વિધેય કેવું વિધેય છે? તો કે વ્યાપ્ત વિધેય છે. બરાબર, વ્યાપ્ત વિધેય છે. તો આ જે ચાર આકૃતિ છે 1 2 3 અને 4 તો એમાં 1 અને 2 જે છે વ્યાપ્ત નથી જ્યારે 3 અને 4 જે છે વ્યાપ્ત છે. વ્યાપ્ત વિધેય માટે બીજી પણ એક વાત છે કે જો સપ્રદેશ બરાબર વિસ્તાર થતો હોય તો પણ એ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. દાખલા તરીકે જો અહીંયા હું ઉદાહરણ તરીકે લઉં કે આ F1 આકૃતિ છે. આ F1 નો પ્રદેશ શું થાય? જો આ F1 માટે વિચાર કરીએ આપણે વિધેય F1 માટે તો આનો પ્રદેશ શું થાય વિચારો જોઈએ. પ્રદેશ એટલે શું? આપણને ખબર છે કે પ્રદેશ એટલે જે વિધેય છે એમાં ક્રમયુક્ત જોડનો તમામ પહેલો પહેલો ઘટક. તો પહેલો ઘટક શું છે અહીંયા? તો કે 1 2 3 અને 4. હવે આનો વિસ્તાર કરતા આવડે. એનો વિસ્તાર એટલે શું? તો કે અહીંયા વ્યાખ્યામાં લખી છે વિસ્તાર એટલે શું? તો કે એની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, એનાથી બનતો કણ. હવે અહીંયા આનો વિસ્તાર શું થાય? તો કે વિસ્તાર બીજો ઘટક જો ક્રમયુક્ત જોડમાં, તો કે આ a b c અને d ચાર ઘટકો હશે a b c અને d અને આનો સહપ્રદેશ લખવો હોય તો લખતા આવડે કે નહીં? શું થાય સહપ્રદેશ આ વિધેયનો? તો કે f જે છે a થી b નું વિધેય હોય તો b ને સહપ્રદેશ કહેવાય. તો અહીંયા આ x1 થી x2 નું વિધેય છે તો આ x2 ને સહપ્રદેશ કહેવાય. તો આનો સહપ્રદેશ શું થાય? કે સહપ્રદેશ થાય a b c d e અને f. જો આ પહેલા વિધેય માટે આપણે વિસ્તાર, સહપ્રદેશ અને પ્રદેશ ત્રણેય લખતા આવડી ગયું. હવે શોર્ટકટ, જો મેં બુકની અંદર કે આ ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી પણ એવું કહી શકાય કે જો સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય તો એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. આ બુકની અંદર જે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે ત્યાં વધારાનો મુદ્દો લખી નાખો, એડ કરી નાખો કે વ્યાપ્ત વિધેયમાં ત્રીજી વાર કોને કહેવાય વ્યાપ્ત વિધેય? કે હવે હું આ જે વ્યાખ્યાઓ છે એ કાઢી નાખું છું, અહીંયા લખી દઉં. વ્યાપ્ત વિધેય માટે આવું કહી શકાય કે જો કોઈ વિધેય માટે સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય, સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય તો આ વિધેય વ્યાપ્ત વિધેય થાય. શું થવું જોઈએ એમાં? સહપ્રદેશ બરાબર વિસ્તાર. જો અહીંયા વિચારો જોઈએ અમે જે F1 લખ્યું F1 માં સહપ્રદેશ બરાબર વિસ્તાર છે? તો કે ના, કારણ કે F નો વિસ્તાર જે છે શું છે? તો કે ABCD છે. ત્યારે સહપ્રદેશ શું છે? A B C D E F. એટલે અહીંયા માટે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ માટે કેવું નથી વિધેય? તો કે વિધેય જે છે એ વ્યાપ્ત નથી. બરાબર, જો હું F3 લઉં, કયું વિધેય લઉં? હવે F3 ની ચર્ચા કરું. F3 નો પ્રદેશ
વિસ્તાર અને સા ઉપદેશ નું થાય તો આ વિધેય f3 જે છે એનો પ્રદેશ પ્રદેશ તો આ છે 1 2 3 4 વિસ્તાર શું છે આ વિસ્તાર એટલે એના બીજા ઘટક થી બનતો કોણ એટલે a b c સા ઉપદેશ એટલે x થી y નું વિધેય એટલે y ને આપણે સા ઉપદેશ કહે છે તો આના માટે સા ઉપદેશ શું થાય તો કે સા ઉપદેશ થાય a b c તો જો જોઈએ અહીંયા વિસ્તાર અને સા ઉપદેશ બંને કેવા છે વિસ્તાર અને સા ઉપદેશ બંને સમાન છે અને વિસ્તાર અને સા ઉપદેશ બંને સમાન છે એનો અર્થ એવો છે કે આ વિધેય કેવું છે તો કે માટે વ્યાપ્ત વિધેય છે વિસ્તાર બરાબર સા ઉપદેશ વિસ્તાર બરાબર સા ઉપદેશ નો અર્થ છે વિધેય કેવું છે તો કે વ્યાપ્ત વિધેય છે તો આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી કઈ કઈ એક તો જૂની વાત બરાબર યાદ કરી લેવાની બુક જો 11માં ધોરણની બુક તમારી પાસે ઘરે ન હોય તો મેં બધી વ્યાખ્યાઓ સ્પષ્ટ લખેલી છે કઈ કઈ વિધેય કોને કહેવાય વિધેયની વ્યાખ્યા તો બુકમાં પણ છે વિધેય પછી પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર આગળ પણ આપણે એક વખત ચર્ચા કરેલી છે તો આ બરાબર સમજ્યા પછી એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય એક એક વિધેય એટલે શું તો કે એક આગળ એક જ ઇમેજ મળે એક આગળ એક જ પ્રતિબિંબ મળે અથવા ગણિતની ભાષામાં x1 અને x2 belongs to x માટે જો fx1 = fx2 હોય એની ઉપર થી x1 = x2 થાય તો એને એક એક વિધેય કહેવાય અને જો આ પ્રમાણે ન થાય તો એને અનેક એક વિધેય કહેવાય એક એક ન હોય તો એ વિધેય કેવું હોય અનેક એટલે એક વાત આ અને બીજું વ્યાપ્ત વિધેય એટલે શું તો કે y નો પ્રત્યેક ઘટક x ના કોઈક ઘટકનો પ્રતિબિંબ હોય તો આ પ્રકારના વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય એટલે કે સ્મોલ y બિલોંગ્સ ટુ કેપિટલ y માટે x નો કોઈક ઘટક સ્મોલ x એવો મળે કે જેથી fx બરાબર y થાય તો આ વિધેય જે છે એને વ્યાપ્ત વિધેય કહી શકાય અને આપણે જે ત્રીજી વાત કરી વધારાની વાત કે જો કોઈ વિધેય માટે સહપ્રદેશ બરાબર વિસ્તાર હોય તો આવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય એટલે આજે આપણે આ એક એક અને વ્યાપ્ત વિધેયની શરૂઆતની વ્યાખ્યા અને એની થિયરી જે છે એની ચર્ચા કરી આવતા આગળના લેક્ચરની અંદર આના દાખલા જે છે અને કેવી રીતે એક એક વિધેય છે કે નહીં ચેક કરવું અથવા વ્યાપ્ત છે કે નહીં ચેક કરવું એની વાત જે છે એ આપણે આવતા આગળના લેક્ચરની અંદર કરશું આજે અહીંયા સુધી રાખશું ધન્યવાદ